નમસ્તે બાળ મિત્રો, હું આવી ગઈ. તમે મારી જ રાહ જોતા હતા ને? ઓકે, ચલો તો મને કહો, આજે શરૂઆત કઈ રીતે કરવી છે? હું તમારી પાસે જવાબ માંગુ છું. ઓ, ગેમ રમવી છે? કઈ? તાળી મારવી? ઓકે, તો ચલો આપણે રમી લઈએ. આપણે પંખી ઉડાડીએ. ઓકે, બે વાર પંખી ઉડાડવાનું અને બે વાર ક્લેપ કરવાની. ઓકે, ચલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. મજા આવી ને? ફરી કરવું છે? નહીં, આ હવે ગેમ તમે તમારા ફ્રેન્ડ સાથે રમજો ઘરે. ઓકે, ચલો હવે મને કહો કે આપણે પાઠ 5, મારે તો બસ રમવું જ છે. તમે બધા ખૂબ રમો છો ને, તો તમારો ફેવરિટ પાઠ આવ્યો કે મારે તો બસ રમવું જ છે. એમાં આપણે આગળ શું શું શીખી ગયા જરા મને યાદ કરાવશો? હા, તમે તો બધા ખૂબ જ હોશિયાર છો, એટલે ફટાફટ જવાબ આપી દેશો. તો કહો જોઈએ, શું શું શીખી ગયા? હા, આપણે ગીતડું ગાયું હતું, બરાબર ને? કયું? ગોળ ગોળ ધાણી. ફાઇન, પછી બીજું? હા, કોની વાર્તા કહી હતી? તરસ્યા કાગડાની. અને અભિનય પણ કર્યો હતો, બરાબર? અને આપણે જોડાક્ષર શબ્દ પણ જોયા. તો હવે આજની શરૂઆત પણ આપણે એ ગીતથી જ કરવાની છે. તો પણ પહેલા મને એ કહો કે તમે લોકો ફરવા જાઓ છો? હા, જાઓ છો. ઓ, તમે ક્યારે દરિયા કિનારે કે નદી કિનારે ફરવા ગયા છો? ગયા છો? મજા આવે છે ને? ખૂબ મજા આવે. અને ત્યાં તમે શું કરો છો? રેતીમાં ઘર બનાવો છો? રેતીથી રમો છો? હા, તમે બધા જ રેતીમાં રમતા હશો, બરાબર ને? તો આજે આપણે એવો જ એક ભાઈ બહેનનું અહીં ગીત ગાવાના છે, અભિનય સાથે. તો તમે બધા મારી સાથે અભિનય કરશો ને? ઓકે ફ્રેન્ડ્સ, તમારી જગ્યા પર ઉભા થઈ જાઓ, આપણે ગીત ગાઈએ. અમે રેતીમાં રંગ ભેર રમતા હતા, અમે રેતીમાં રંગ ભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે રેતીમાં રંગ ભેર રમતા હતા, અમે રેતીમાં રંગ ભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલીયા ગણતા હતા, ઝીણા ટમટમતા તારલીયા ગણતા હતા, અમે રેતીમાં રંગ ભેર રમતા હતા, અમે રેતીમાં રંગ ભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, અમે માટીના કૂબા કરતા હતા, અમે માટીના કૂબા કરતા હતા,
ભાઈ બહેન સૌને ગમતા હતા તો ફ્રેન્ડ્સ ગીત ગાવાની મજા આવી ને ઓકે તો ફ્રેન્ડ્સ આપણે અભિનય ગીત સાંભળ્યું ને હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ તમારે મને તેના જવાબ આપવાના છે બરાબર મને કહો કે તમને આ ગીત સાંભળીને તમને શું શું કરવાનું ગમે છે હા હા કહો તમને શું કરવાનું ગમે છે ઓ રમવું ગમે છે તમને બાગ બગીચે ફરવું ગમે છે વાહ તમને શું ગમે છે પાણી જોઈને તરવા પડવું ગમે છે વાહ વાહ અને તમને શું ગમે છે ઓ રેતીમાં કુબા બનાવવા ગમે છે વાહ 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 તમને તો બધાને ખૂબ જ સરસ કરવું ગમે છે ને તો ફ્રેન્ડ્સ તમે જોયું ને અભિનય ગીતમાં કે ભાઈ બહેનને શું શું કરવું ગમે છે અને તમને પણ એ જ કરવું ગમે છે હવે મને એ કહો કે તમને આ ગીતમાંથી કયા કયા શબ્દો યાદ રહ્યા હા હા બોલો એક એક કરીને બધા બોલજો હા એક સાથે નહીં બોલતા કારણ કે મારે તો બે જ કાન છે હું કેટલાનું સાંભળું હા તમે બધા હોશિયાર છો બરાબર ને હા ચલો કોણ કહેશે હા બોલો વેરી ગુડ રેતી બીજો શબ્દ ઓ તારલિયા સરસ બીજો કયો શબ્દ સાંભળ્યો તમે ગીતમાંથી હા ભાઈ બીજો બહેન વેરી ગુડ તમે તો સરસ યાદ છે ને બધા શબ્દ હજી પણ ઘણા શબ્દ આવ્યા કહો તો હા નદી બીજું નદી સાથે શું આવશે વેરી ગુડ પાણી બરાબર ને હજી પણ કેટલાક શબ્દ છે યાદ કરો શું ચાંદો વાહ ખૂબ સરસ બીજું બગીચો અરે વાહ અને બગીચા સાથે શું આવશે હા ફૂલડા વેરી ગુડ તમે બધા તમારી માટે એક વાર ક્લેપ કરી દો કેમ કે તમે તો ફટાફટ જવાબ આપતા હતા તમે બધા ખૂબ હોશિયાર છો હવે આપણે અભિનય ગીત ગાયું ને એમાં એક ફૂલડા વાળી લીટી આવતી હતી તમે સાંભળી ને તો એ લીટીનો અભિનય તમારે બધાએ કરવાનો છે ચલો હું સ્ટાર્ટ કરું એટલે બધા અભિનય કરજો હું પણ તમારી સાથે કરીશ હા ઓકે કરીએ રેડી 1 2 3 સ્ટાર્ટ અમે બાગ બગીચે ફરતા હતા અમે બાગ બગીચે ફરતા હતા અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા વેરી ગુડ તમે બધાએ તો ખૂબ જ સરસ અભિનય કર્યો આખું અભિનય ગીત તમારા ઘરે તમારા મમ્મી પપ્પાને બતાવજો હા ખૂબ ખુશ થઈ જશે હવે બાળ મિત્રો આ અભિનય ગીતમાં એવું કહે છે કે અમે બાગ બગીચે ફરતા હતા અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા એટલે અમે આ શબ્દ કોની માટે વાપર્યો છે ખબર છે તમને ખબર છે હા કોની માટે ભાઈ બહેન માટે એ બંને ભાઈ બહેન બાગ બગીચે ફરવા જાય છે ખીલેલા ફૂલડા સૂંઘે છે નદી તળાવે ફરવા જાય છે પાણી જોઈને તરવા પડે છે બરાબર એટલે આ અમે શબ્દ ભાઈ બહેન માટે વાપર્યો છે બરાબર ને અને હવે મને કહો કે તમે લોકો પણ રમવા જાઓ છો ને કઈ કઈ જગ્યાએ રમવા જાઓ છો હા 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 બોલો ઓ બગીચામાં વેરી ગુડ પછી બીજે ક્યાં જાઓ છો નદી કિનારે હા હા ખૂબ સરસ બીજે દરિયા કિનારે અરે વાહ તો ફ્રેન્ડ્સ તમે બધા ખૂબ જ હોશિયાર છો મારા બધા પ્રશ્નોના તમે એકદમ સાચા જવાબ આપ્યા છે ઓકે તો હવે આપણે થોડી પ્રવૃત્તિ પણ કરી લઈએ ને મને ખબર છે તમને પ્રવૃત્તિ આવડશે જ કારણ કે તમે ખૂબ સરસ અભિનય ગીત ગાયું છે મારા પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે અને તેને રૂપ જ આ પ્રવૃત્તિ છે તો આપણે ચલો તે જોઈએ ધ્યાનથી જોજો બાળ મિત્રો આપણે અભિનય ગીત ગાયું ને હા તો હવે તેની કેટલીક પંક્તિઓ અહીં
આપી છે. દરેકની બે બે પંક્તિઓ છે, તેમાંથી એક પંક્તિ સાચી છે અને બીજી પંક્તિ ખોટી છે. તો સાચી પંક્તિ હોય તેની આગળ ચોરસ ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો ચલો આપણે જોઈએ. પંક્તિ છે, અમે ફૂલડા તોડતા હતા, અને બીજી પંક્તિ છે, અમે ફૂલડા સૂંઘતા હતા. તો આ બે પંક્તિમાંથી કઈ પંક્તિ સાચી છે, કોણ કહેશે? હા હા બોલો. હા, અમે ફૂલડા સૂંઘતા હતા. તો આગળ કૌંસમાં ખરાની નિશાની કરો. અમે તારા તોડતા હતા, અમે તારા ગણતા હતા, અમે તારા ગણતા હતા. તે પંક્તિ સાચી છે, એટલે તેની આગળ કૌંસમાં ખરાની નિશાની કરીએ. હવે ત્રીજું, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, અમે તારાની ચાંદનીમાં રમતા હતા. આમાંથી કઈ સાચી છે? હા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. તો આગળ કૌંસમાં ખરાની નિશાની કરવાની છે. અને હવે છેલ્લી પંક્તિ, અમે માટીના કૂબા બનાવતા હતા, અમે માટીના ડુંગરા બનાવતા હતા. હવે કહો જોઈએ આ બેમાંથી કઈ પંક્તિ સાચી છે, કોણ કહેશે? હા હા કહો. વેરી ગુડ, અમે માટીના કૂબા બનાવતા હતા. તો ખરાની નિશાની કરો. તો ફ્રેન્ડ્સ, તમારા બધા માટે એકવાર જોરદારથી તાળી પાડી દો. કેમ ખબર છે? કારણ કે તમે ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરી, અભિનય ગીત પણ ગાયું અને મારા બધા જ પ્રશ્નોના સરસ જવાબ આપ્યા છે. એટલે મારા તરફથી તમારી માટે એક નાનકડું ગિફ્ટ છે. શું છે ખબર છે? તમારે બધાએ ખૂબ રમવાનું અને એન્જોય કરવાની આજના દિવસ પૂરતી. ઓકે, તો હવે હું રજા લઉં. આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી ઘરે બધા મજામાં રહેજો. ફરી મળીશું. બાય.